અને વાત કરીએ ઠંડીની, તો સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડીએ જાણે કે કોહરામ મચાવ્યો છે. સુસવાટા ભરેલા ઠંડા પવનોના કારણે આખું ઉત્તર ભારત થથરી રહ્યું છે અને જનજીવન પર પણ તેની અસર માઠી પડી રહી છે. ઉત્તર ભારતમાં ઠંડીએ મચાવ્યો છે કોહરામ. કેટલીક જગ્યાએ માઇનસમાં પહોંચ્યું તાપમાન. મોસમ વિભાગે વરસાદની પણ કરી આગાહી. દેશની રાજધાની હોય કે ઉત્તર ભારતનું અન્ય કોઈ શહેર, જાન્યુઆરીના આ મહિનામાં જાણે કે ત્યાં ઠંડા પવનોએ પોતાનો અડ્ડો બનાવી દીધો છે, તેમ દિવસે ને દિવસે અહીં તાપમાનનો પારો ગગડતો જઈ રહ્યો છે. હાડ થીજવતી ઠંડીએ ઉત્તર ભારતમાં એવો તે કોહરામ મચાવ્યો કે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. પહાડી વિસ્તારમાં બરફની ચાદર પથરાયેલી છે, તો મેદાની વિસ્તારમાં ઠંડા સુસવાટા પવનો પોતાની અદાકારી બતાવી રહ્યા છે. લખનૌથી લઈને પટના અને જયપુરથી લઈને હિસાર સુધી ઠંડી હવાઓએ તાપમાનના પારાને ગગડાવી દીધો છે અને મોસમ વિભાગે હવેના બે દિવસમાં વરસાદની પણ આગાહી કરી નાખી છે. દેશની રાજધાનીની જેમ ઉત્તર ભારતના સમગ્ર વિસ્તારમાં ઠંડીનો કહેર છે. રાજસ્થાનમાં પણ ઠંડીના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ઝુંઝુનથી લઈને ફતેપુર શેખાવટી અને બિકાનેર સુધી તાપમાન -1 થી -2 વચ્ચે ઝોલા ખાઈ રહ્યું છે. પંજાબ અને હરિયાણામાં પણ કડાકાભેર ઠંડી પડી રહી છે. લોકો ઘરની બહાર નીકળવા માટે પણ વિચાર કરી રહ્યા છે, તો પશ્ચિમ બંગાળમાં પણ તેવી જ પરિસ્થિતિ છે. વિદ્યાર્થીઓને શાળાએ જવામાં પણ ઘણી તકલીફો થઈ રહી છે. ઉત્તર ભારતના શીતલહેરોએ રેલ વ્યવહારને પણ ખોરંભે ચઢાવી દીધો છે. લગભગ તમામ ટ્રેનો મોડી ચાલી રહી છે, તો ઘણી ટ્રેનોને રદ કરવાની પણ ફરજ પડી છે. આ તરફ ઉત્તરાખંડમાં પણ ઠંડી પ્રચંડ સ્વરૂપ લઈ ચૂકી છે. પૂરા પ્રદેશના પહાડી વિસ્તારોમાં બરફની 3 ફૂટથી વધુ ચાદર ચઢેલી છે. સામાન્ય વ્યક્તિની સાથે સાથે 24 કલાક ખડે પગે રહેતા પોલીસ કર્મચારીઓ પણ પોતાના ચેકપોસ્ટ પર તાપણા કરતા જોવા મળ્યા છે. આમ તો ઉત્તર ભારતમાં ઠંડી કે બરફ પડવો તે સામાન્ય વાત છે, પરંતુ આ વખતની ઠંડીએ ઉત્તર ભારતવાસીઓને વધુ હેરાન પરેશાન કરી દીધા છે. બ્યુરો રિપોર્ટ, ઈટીવી ન્યૂઝ. વાત વડોદરાની, જ્યાં રેલવે સ્ટેશન પર એક મોટી દુર્ઘટના ટળી છે. અહીં રેલવે ટ્રેક પર 200થી વધુ પેનરોલ ક્લિપ તૂટેલી મળી આવી અને રેલવે ટ્રેકની સુરક્ષા સામે સવાલ ઉઠવા પામ્યા છે. તો આ સમગ્ર મામલે ડીસીએમએ તપાસના આદેશ પણ આપ્યા છે. રેલવે ટ્રેકની સુરક્ષા રામ ભરોસે. વડોદરા રેલવે ટ્રેક પર ગંભીર ક્ષતિઓ આવી સામે. 200થી વધુ પેનરોલ ક્લિપ તૂટેલી મળી આવી. રેલવે ઇન્સ્પેક્શનમાં બહાર આવી બેદરકારી. ગંભીર અકસ્માત ટળ્યો. ડીસીએમએ આપ્યા તપાસના આદેશ. વડોદરા રેલવે સ્ટેશન પર એક ગંભીર અકસ્માત ટળ્યો છે. અહીંના રેલવે ટ્રેક પર ગંભીર ક્ષતિઓ સામે આવી છે. ઇન્સ્પેક્શન દરમિયાન 200થી વધુ પેનરોલ ક્લિપ તૂટેલી મળતા રેલવે તંત્ર પણ ચોંકી ઉઠ્યું છે. પેનરોલ ક્લિપ તૂટેલી મળતા તંત્રની જ ગંભીર બેદરકારી સામે આવી છે. આ બેદરકારીને લઈને ડીસીએમ દ્વારા તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 ઉપર હમણાં રેલવેનું ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યું અને ઇન્સ્પેક્શન દરમિયાન ગંભીર પ્રકારની બેદરકારી સામે આવી છે. પ્લેટફોર્મ નંબર 1 ઉપર અત્યારે અમે ઉપસ્થિત છીએ. ત્યાં 700 સ્લીપર છે અને આ સ્લીપર ઉપર જ્યારે ટ્રેક અને આ બિલકુલ ઇન્સ્ટોલ કરવામાં આવે છે ત્યારે સ્લીપર અને ટ્રેકને બંધ રાખે એટલે કે જોડે તેના માટે એક પેન્ડ્રોલ ક્લિપનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ અહીંયા પ્લેટફોર્મ નંબર 1 ઉપર ગંભીર રીતે એ જોવા મળ્યું કે જે પેન્ડ્રોલ ક્લિપ છે એ મોટા ભાગની તૂટેલી હાલતમાં જોવા મળી રહી છે. આ શું છે પેન્ડ્રોલ ક્લિપ? પેન્ડ્રોલ ક્લિપ ટ્રેક અને સ્લીપરને જોડે છે. મોટા પ્રમાણમાં ક્લિપ તૂટે તો જોખમી. ક્લિપ તૂટે ટ્રેનના કોચ પાટા પરથી ઉતરી શકે.
રેલવે ટ્રેક પર પેન્ડ્રોલ ક્લિપનું મહત્વ હોય છે. રેલવેમાં સ્લીપર ઉપર ટ્રેક ગોઠવવામાં આવે છે અને ટ્રેક અને સ્લીપરને જોડતી ક્લિપને પેન્ડ્રોલ ક્લિપ કહેવામાં આવે છે. મોટા પ્રમાણમાં આ ક્લિપ તૂટી જાય છે. જ્યારે ટ્રેન ટ્રેક પરથી પસાર થાય ત્યારે પાટાની પકડ ન હોવાથી ટ્રેનના કોચ પાટા પરથી ઉથલી પડવાની શક્યતાઓ વધી જાય છે અને ગંભીર અકસ્માત સર્જાય છે. વડોદરા રેલવે સ્ટેશન પર 700 થી વધુ પેન્ડ્રોલ ક્લિપ છે અને તે અનેક જગ્યાએ તૂટેલી જોવા મળે છે. રેલવે ઇન્સ્પેક્શનમાં આની ગંભીર નોંધ લેવામાં આવી છે અને વડોદરા ડીસીએમએ જણાવ્યું છે કે આની ચોક્કસ તપાસ થશે અને આ ઇન્સ્પેક્શન દરમિયાન જે બેદરકારી સામે આવી છે ખરેખર રેલવેની સલામતી માટે ઘણા પ્રશ્નો ઉભા કર્યા છે. કેમેરામેન પ્રદીપ ચોબે સાથે ફરીદ ખાન, ઈટીવી ન્યૂઝ, વડોદરા. હવે વાત કરીએ 7મી આંતરરાષ્ટ્રીય મેરેથોનની. મુખ્યમંત્રીએ મેરેથોનનું પ્રસ્થાન કરાવ્યું. આ મેરેથોનમાં 91,000 જેટલા દોડવીરોએ ભાગ લીધો. વડોદરાના આંગણે મેરેથોન. દોડ્યું વડોદરા, દિગ્ગજોની હાજરી. આ નજારો છે વડોદરાના નવલખી મેદાનનો, જ્યાં 7મી આંતરરાષ્ટ્રીય મેરેથોન યોજાઈ. વહેલી સવારે હજારોની સંખ્યામાં વડોદરાવાસીઓની સાથે દેશ વિદેશના ખેલાડીઓ અહીં હાજર રહ્યા, તો તેમના ઉત્સાહને સાથ આપ્યો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ. 42 કિલોમીટર સુધીની આ મેરેથોન દોડને મુખ્યમંત્રીએ ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું. દેશ વિદેશના નામાંકિત દોડવીરો સાથે 91,000 થી વધુ દોડવીરોએ આ મેરેથોનમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને ઉત્સાહથી ભાગ લીધો હતો. વિજય રૂપાણીએ સંસ્કારી નગરીના આ ઉત્સાહને બિરદાવ્યો. દુનિયાના બધા પડકારો ઝીલવા માટે ઠંડલી રહ્યા છીએ અને દોડીને એ બતાવવા માંગીએ છીએ કે આવનારા દિવસોમાં વિકાસની યાત્રાને સામાજિક સમરસતા સાથે અમે આગળ વધવા માંગીએ છીએ. વડોદરામાં યોજાયેલા આંતરરાષ્ટ્રીય મેરેથોનને એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઇન્ડિયાની માન્યતા મળેલ છે અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને રિલાયન્સ જીઓ પણ આ આંતરરાષ્ટ્રીય મેરેથોનમાં મહત્વના સહયોગી રહ્યા છે. ત્યારે દોડવીરોને ખાસ પ્રોત્સાહન આપવા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ગ્રુપ વાઇસ પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણી પણ ઉપસ્થિત રહ્યા હતા. આપણે વડોદરામાં જે મેરેથોન ઉજવાયું છે એના માટે અમે ખૂબ જ બહુ જ પ્રસન્ન છીએ, કેમ કે 90,000 થી ઉપર વધારે રજીસ્ટ્રેશન થયા છે, જેનાથી બરોડામાં આજે એક મોટિવેશન અને એક યુવાઓ માટે ખૂબ જ ચાલવાનું ને દોડવા માટેનું એક જે એક આખો માહોલ અને એક આમ ઉત્સાહ ભેગા થયો છે એના માટે બહુ જ અમારા માટે ગર્વની વાત. દેશ વિદેશની સાથે દિવ્યાંગોએ પણ મેરેથોનમાં ભાગ લીધો. આ મેરેથોન થકી સમાજ સેવાનો પણ ઉદ્દેશ રખાયો છે. સ્પોર્ટ્સની સાથે સમાજ સેવા એટલે ટોચ ઓફ રનર્સનો બી એક વિભાગ છે કે જ્યાં આ ટોચ ઓફ મેરેથોનમાં ભાગ લેનારા દાતાઓ બિલકુલ તેઓ દાન કરશે અને એ જે દાન છે એ સમાજ સેવામાં તેનો ઉપયોગ થશે. આમ વડોદરામાં ઉત્સાહના માહોલ વચ્ચે 42 કિલોમીટરથી વધુની આ આંતરરાષ્ટ્રીય મેરેથોન યોજાઈ. કેમેરામેન અંકિત ગોનસીકર સાથે ફરીદ ખાન, ઈટીવી ન્યૂઝ. વેલકમ બેક. કહેવત છે કે મન હોય તો માળવે જવાય. આ કહેવત સાર્થક કરતો એક કિસ્સો સામે આવ્યો છે અરવલ્લી જિલ્લાના મોડાસામાં, જ્યાં પ્રીતિ શાહ નામની મહિલાએ પોતાના શોખને કળામાં પરિવર્તિત કરીને આખા જિલ્લામાં એક અનોખો ચીલો ચાતર્યો છે. આ છે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આવેલ પંચજ્યોતિ સોસાયટીમાં રહેતા પ્રીતિબેન શાહ. અમે આપને એમના વિશે કંઈ જણાવીએ તે પહેલા તે જે કરી રહ્યા છે તે જોઈ લો. જોયું આપે, જે ઝડપથી ગુજરાતી ભાષા કે કોઈ લખાણ લખતા કોઈ સામાન્ય વ્યક્તિને પણ આંટા આવી જાય તેનાથી સારી ઝડપે પ્રીતિબેન શાહ ઊંધી લિપિમાં લખી જાણે છે.
પ્રીતિબેન શાહને ધોરણ 5 થી ગુજરાતી ભાષામાં ઊંધી લિપિમાં લખવાનો શોખ જાગ્યો હતો, જેમનો શોખ તેમની કળામાં ફેરવાઈ જતા આજે તેઓ ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત ભાષામાં ઊંધી લિપિમાં લેખ લખી શકે છે. તેઓ ભાગવત ગીતા, મહાભારત, મને ભીંજવે તું જેવી નવલકથાના આખે આખા ગ્રંથ ઊંધી લિપિમાં લખી શક્યા છે. આ તમામ ગ્રંથને જો અરીસા સામે રાખીએ તો જ સીધા વંચાય. આજે તેઓ 4 ભાષાઓના 1 મિનિટમાં 23 જેટલા શબ્દો લખી શકે છે. ધોરણમાં અભ્યાસ કરતા ત્યાંથી જ હું અવળી ભાષામાં લખું છું. ગુજરાતી લખ્યું શરૂઆતમાં, ત્યાંથી પછી મેં હિન્દી, ઇંગ્લિશ, સંસ્કૃત, જે સંસ્કૃતમાં કે ભગવદ્ ગીતા છે એ કઠિન ભાષા મેં સારી તેવી અવળી ભાષામાં મેં લખી છે. પ્રીતિબેન તેમની આ કળાને પોતાની મહેનતની સાથે સાથે એક કુદરતની બક્ષીશ પણ માને છે. ઊંધી લિપિમાં લખાણ લખવા બદલ જિલ્લા કલેક્ટરે તેમની કળાને બિરદાવી એવોર્ડ આપી સન્માનિત પણ કર્યા છે. તેમની આ ઊંધી લિપિની કળાને જોવા માટે જિલ્લાભરની મહિલાઓ અહીં આવે છે અને દંગ રહી જાય છે. તેમના આ હુનરને તેમના પતિ કિરીટભાઈ શાહનો પણ સહયોગ રહ્યો છે. આવી ભાષાઓ લખનાર આખા ગુજરાતનો બહુ ઓછા લોકો હશે, જેમાંના મારા પત્ની છે, જે મારા માટે અજાયબી વાત છે અને આના માટે અમે ગિનિસ બુકમાં સ્થાન મળે તે માટે પ્રયત્ન કરી રહ્યા છે. સામાન્ય રીતે સીધી ભાષામાં લખાણમાં પણ ઝડપી લખવામાં અઘરું પડતું હોય છે, ત્યારે પ્રીતિબેન આજે અઘરા કામને સહેલું બનાવીને એક ઉમદા ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે કે ગૃહિણી પણ પોતાની કાબેલિયતમાં નિપુણતા મેળવી શકે છે. હાર્દિક પટેલ, ઈટીવી ન્યૂઝ, અરવલ્લી. તમે પોલીસ વિભાગના કૂતરાઓને એટલે કે સ્નીફર ડોગ્સને શંકાસ્પદ સ્થળે તપાસ કરતા જોયા હશે, પણ એ કૂતરાઓને ડોગ શોમાં રમત પરેડ કરતા તો નહીં નિહાળ્યા હોય. અમદાવાદમાં એક ડોગ શો યોજાઈ ગયો જેમાં પોલીસ વિભાગના ડોગ સહિત 150 કરતા વધારે કૂતરાઓએ ભાગ લીધો હતો અને લોકોના દિલ મોહી લીધા. આ દ્રશ્યોમાં પોલીસ ભલે લાઇનબંધ ઉભા હોય પરંતુ પરેડ પોલીસની નહીં, પોલીસ વિભાગના શ્વાનની છે. અમદાવાદમાં એક ડોગ શો યોજાયો જેમાં પોલીસ વિભાગના 24 જેટલા શ્વાને હિસ્સો લીધો. સમગ્ર ગુજરાતમાંથી શ્વાનને આ ડોગ શોમાં લાવવામાં આવ્યા હતા. સામાન્ય રીતે શંકાસ્પદ સ્થળે તપાસ માટે કૂતરાને લઈ જતા પોલીસ કર્મીઓને પણ ડોગ શોમાં શ્વાનને લઈને આવવાનો ખૂબ આનંદ થયો. ધાડ એના માટે છે, અત્યારે અંડર ટ્રેનિંગમાં છે એને ટ્રેનિંગ જે ચાલુ કરીએ 15 દિવસ ટાઈમ છે. પોલીસ વિભાગ ઉપરાંત શહેરના શ્વાન લવર્સ પણ પોતાના શ્વાનને લઈને ઉમટી પડ્યા હતા. 170 જેટલા શ્વાને વિવિધ નખરા કરીને લોકોના દિલ જીતી લીધા હતા. અમદાવાદ ઉપરાંત વડોદરા, મુંબઈ અને રાજસ્થાનથી પણ લોકો પોતાના શ્વાનને લઈને આવ્યા હતા અને વિવિધ કરતબ દર્શાવ્યા હતા. અનેક શહેરોમાંથી આવેલા શ્વાન અને તેઓએ કરેલા કર્તબોએ અમદાવાદના શ્વાન પ્રેમીઓને રોમાંચિત કરી દીધા. તેજસ વૈદ્ય, ઈટીવી ન્યૂઝ, અમદાવાદ. પોરબંદરના ક્રિકેટ પ્રેમીઓમાં ખુશીની લહેર ફેલાઈ છે, કારણ કે પોરબંદરના આંગણે પ્રથમવાર મોટી કક્ષાની મેચ રમાવા જઈ રહી છે, જેના કારણે પોરબંદરવાસીઓમાં આ મેચને નિહાળવાનો રોમાંચ જોવા મળી રહ્યો છે. પોરબંદરના આંગણે તાજાવાલા ટ્રોફીનું આયોજન. રાજ્યની 3 ટીમ દુલીપ ગ્રાઉન્ડમાં રમશે ક્રિકેટ મેચ. દુલીપ ગ્રાઉન્ડમાં પ્રથમ વખત રમાશે મોટી ટુર્નામેન્ટ. રણજી ટ્રોફી સહિતના પ્લેયરોનું સિલેક્શન જે મેચના આધારે થતું હોય છે તેવા તાજાવાલા ટ્રોફીનું આયોજન પોરબંદરના દુલીપ ગ્રાઉન્ડમાં કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. છેલ્લા ઘણા સમયથી રાજકોટ ક્રિકેટ ગ્રાઉન્ડમાં જ આ ટ્રોફીની મેચ રમાતી હતી, ત્યારે આ વખતે પોરબંદરના આ દુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડમાં 20 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી દીવ દ્વારકા અને પોરબંદરની ટીમો વચ્ચે વનડે મેચનો જંગ જામશે. હરિભાઈ તાજાવાલા જે નામ જે છે એ આપણા પોરબંદરના જ હતા, સ્વર્ગસ્થ હરિભાઈ, અને એ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પ્રેસિડેન્ટ હતા પોતે, અને એની ફેમિલીએ
થોડું ફંડ આપી એસસીએને અને એવી રિક્વેસ્ટ કરી હતી કે એના નામની એક ટુર્નામેન્ટ રમાય. એટલે એ એના નામ ઉપર 25 વર્ષથી આ ટુર્નામેન્ટ રમાય છે. ઈસવીસન 1937માં દુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડનું નિર્માણ પોરબંદરના રાજવી નટવરસિંહજી દ્વારા કરવામાં આવ્યું હતું. પોરબંદરની આગામી પેઢીને ક્રિકેટ માટેનું પ્લેટફોર્મ મળી રહે તેવા ઉદ્દેશ્યથી આ ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યું હતું અને ક્રિકેટમાં અહીંના બાળકો આગળ વધે તે માટે દુલીપ ક્રિકેટ સ્કૂલ પણ શરૂ કરવામાં આવી હતી. આ ગ્રાઉન્ડ પર રમીને જ અનેક ભારતીય ક્રિકેટરે પોતાનું કરિયર બનાવ્યું છે. આમ છતાં આજ દિન સુધી આ ગ્રાઉન્ડ પર કોઈ મોટી મેચ રમાઈ નથી. ત્યારે પ્રથમવાર મોટી કક્ષાની મેચનું અહીં આયોજન થતાં ક્રિકેટ પ્રેમીઓમાં ખુશી જોવા મળી. હવે અહીંયા જે બહારથી લોકો અહીંયા રમવા આવશે, અમે પણ રમશું અહીંયા. એ લોકોમાંથી અમને જોવા મળશે, અમે અમારી રીતના રમશું, શીખવા મળશે અમને. ત્યારે પોરબંદરના યુવા ક્રિકેટરો પોતાના જ હોમ ગ્રાઉન્ડમાં મેચ રમાતી જોવા અને રમવા થનગની રહ્યા છે. પ્રતિશીલ, ઈટીવી ન્યૂઝ, પોરબંદર. માત્ર 71 સેકન્ડ અને કારમાંથી થઈ ગઈ ટેપની ચોરી. સુરતમાં ગાડીના કાચ તોડીને માત્ર 71 સેકન્ડમાં કરાઈ કારમાંથી ટેપની ચોરી. તો રાત્રિના અંધારામાં કાર લઈને બે ચોરો આવે છે. એક ચોર કારમાંથી ઉતરે છે અને બીજો ગાડીમાં બેસીને વોચ કરે છે. એક ચોર પેચ્યું જેવું સાધન લઈ સ્વિફ્ટ કાર પાસે આવી જાય છે અને આમ નજર ફેરવીને તે ડ્રાઈવરની સાઈડના દરવાજામાં પેચ્યું મારી કાચને ફોડી માત્ર 71 સેકન્ડમાં કારના ટેપની ચોરી કરી નાસી છૂટે છે. તો સ્વિફ્ટમાંથી કારના ટેપની ચોરી થઈ છે અને બંને ગણતરીની પળોમાં પોતાની કારમાં ફરાર થઈ જાય છે. તો આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. જોઈ શકાય છે કઈ રીતે આ ચોરીને અંજામ આપવામાં આવ્યો. ફક્ત 71 સેકન્ડની અંદર ટેપની ચોરી કરીને ફરાર થઈ જાય છે બે શખ્સો. સમાચાર અમદાવાદથી, જ્યાં કર્ણાવતી ક્લબ પાસે હિટ એન્ડ રનનો બનાવ બન્યો છે. બે દિવસ અગાઉ આ અકસ્માત થયો હતો ત્યારે ગાડીનો માલિક દીપક શાહ હોવાનું ખુલ્યું છે. દીપક શાહ, જે માણેકબાગનો રહેવાસી છે, દીવ દમણ અને ચાંગોદરમાં ધરાવે છે ફેક્ટરી. ત્યારે ગાડી કોણ ચલાવી રહ્યું હતું તે જાણવા માટે હવે પોલીસે તપાસ શરૂ કરી છે. કોલ લોકેશનની તપાસ શરૂ કરાઈ છે. પોલીસની એક ટીમ તપાસ માટે દીવ પણ જશે. તો આ તમામ પ્રયાસ કરાઈ રહ્યા છે. કાર ચાલક કોણ હતો તે જાણવા. પાકિસ્તાન દ્વારા વધુ 147 માછીમારોને મુક્ત કરવામાં આવ્યા છે. કરાંચીથી ટ્રેન મારફતે ભારત આવવા માટે રવાના થઈ ચૂક્યા છે આ તમામ માછીમારો. આવતીકાલે વાઘા બોર્ડર આવી પહોંચશે આ તમામ. તો માછીમારોને બે દિવસ પૂર્વે મુક્ત કરાયા છે. 9 જાન્યુઆરીએ તેમને મુક્ત કરવાના હતા, પરંતુ અગાઉ જ તેમને મુક્ત કરી દેવાયા છે. ટ્રેન મારફતે રવાના થઈ ચૂક્યા છે. આ સાથે સમય બુલેટિન સમાપ્તિનો. અન્ય સમાચારો માટે આપ જોડાયેલા રહો ઈટીવી સાથે. રજા આપશો. નમસ્કાર.